તેમાં જે મહિલા છે તેનું મોત થઈ ગયું છે જાણકારી એવી મળી રહી છે કે કાર ચાલક અને તેના મિત્રો નશાની હાલતમાં હતા કોણ હતો કાર ચાલક અને શું કાર્યવાહી હાથ ધરાઈ દિપાલી અયાઝ અહેમદ શેખ પોતાની પત્ની શાહીનબેન સાથે બાઇક ઉપર એક પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ ભરાવીને બહાર નીકળી રહ્યા હતા તે જ સમયે અચાનક જ આ બીએમ કારના ચાલકે તેઓને અટફેટે લીધા ગંભીર ઇજાઓને કારણે શાહીનબેનનું મોત થયું છે અને અયાઝ અહેમદ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે આ એ જ બીએમ છે કે જેમાં નશો કરીને જે ડ્રાઇવિંગ કરતા સ્નેહલ પટેલ છે તે અને તેના મિત્રો જઈ રહ્યા હતા અને બેફામ રીતે દારૂ પીધેલો હોવાને કારણે તેઓ ડ્રાઇવિંગમાં સંતુલન ગુમાવી બેઠા અને આ કાર જે છે તેના થકી અકસ્માત સર્જાયો અને શાહીનબેનનું મોત થયું છે બીએમડબલ્યુ કાર જે આ શોરૂમની અંદર સ્નેહલ પટેલ કામ કરી રહ્યો છે ત્યાં પાર્સિંગ માટે આવેલી હતી મૂળ મહારાષ્ટ્રના આ ઈસમની આ કાર છે અને પાર્સિંગ માટે અહીંયા લાવવામાં આવેલી હતી સતીષ જગદીશભાઈ માળી નામના જે ઇસમ છે તેઓએ રાયપુરમાંથી આ બીએમ કાર ખરીદેલી હતી અને તેઓએ અહીંયા પાર્સિંગ માટે મોકલી હતી સહેહલ પટેલ રવિવારે સાંજે દારૂની પાર્ટી કર્યા બાદ તાંડલજા વિસ્તારની અંદર જમવા માટે જઈ રહ્યા હતા તે સમયે આ જે દંપતી છે બાઇક લઈને નીકળી રહ્યું હતું અને અચાનક જ આ કારની અટફેટે આવી જતા આ અકસ્માત સર્જાયો હતો આસપાસના લોકો એટલા બધા ઉશ્કેરા ગયા હતા કે કારની પણ તોડફોડ કરી હતી અને જે કારની અંદર સવાર ચાર શખ્સો હતા તેઓને પણ મેથીપાક ચખાડ્યો હતો આ તમામને આ જેપી રોડ પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા અને જેપી રોડ પોલીસ દ્વારા આ તમામ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવી હતી અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે તેમાં સ્નેહલ પટેલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે જે ત્રણ અન્ય લોકો હતા તેઓ દારૂ પીધેલો હોવાને કારણે તેઓની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી છે રાયપુરના રાયપુરમાંથી આ જે કાર ખરીદવામાં આવેલી હતી અને મહારાષ્ટ્રના જે જગદીશભાઈ મારી છે તેઓની હવે પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને કાર અહીં કયા સંજોગોમાં લાવવામાં આવી તે અંગે પણ જેપી રોડ પોલીસ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે હાલ જેપી રોડ દ્વારા આ ચારેને કાનૂની કાર્યવાહી કરીને મુક્ત કરી દીધા છે પરંતુ આ કાર કયા સંજોગોમાં